જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર આપણો વિષય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેની અંદર વિભાગ એક છે પત્ર વ્યવહાર જેનું ચેપ્ટર ત્રણ જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એટલે કે આંતરવિભાગીયની અંદર આપણે જોઈએ કે મુખ્ય શાખા એટલે કે મુખ્ય કચેરીથી જુદા જુદા વિભાગની માહિતી આપતા પત્રને આંતરવિભાગીય વ્યવહાર કર્મચારીની પસંદગીથી લઈને છૂટા કરવા સુધી એટલે કે ભરતી તે ઉપરાંત નિયુક્તિ બઢતી બદલી અફકોર્સ નોકરીની સમાપ્તિ આ દરેક બાબતો માટે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે જેને આપણે કર્મચારી વિષયક વ્યવહાર કહીએ છીએ અત્યાર સુધીમાં આપણે આ પત્ર વ્યવહારની અંદર ભરતી અંગે માહિતી મેળવી ચૂક્યા અને એના પત્ર વ્યવહાર વિશે શીખ્યા ત્યાર પછી કર્મચારીની યોગ્ય પસંદગી થઈ ગયા બાદ કર્મચારીને નોકરી ઉપર હાજર થવા અંગે જણાવવામાં આવે છે જેને આપણે નિયુક્તિ તરીકે ઓળખીએ છીએ નિયુક્તિને આપણે અપોઇન્ટમેન્ટ પ્લેસમેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો ભરતીની જાહેરાતના સંદર્ભમાં આપણે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવ્યા એની માહિતી મેળવી હવે આ ઉમેદવારોની માહિતીને આધારે આપણે એની એક્ઝામ લીધી તે ઉપરાંત મુલાકાત લીધી તે ઉપરાંત આ બંને બાબતોને ઉપરાંત આપણે યોગ્ય લાયકાત ધરાવતી ઉમેદવારોની પસંદગી કરી જુદે જુદી વેપારી પેઢી છે સંસ્થાઓ છે કંપનીઓ છે એ દરેક દરેકની પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય છે શા માટે કારણ કે એના ઉપર જે એકમનું કદ છે એનું કાર્યક્ષેત્ર છે આ તમામ બાબતો ઉપર આધાર રાખે છે કે આવી સંસ્થાઓનું કદ એનું પસંદગીનો પ્રકાર કેવો છે એનો આકાર એટલે એ બધી જ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવે છે આવી જ બાબતોને આધારે કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા બાદ એટલે કે આપણે જે કર્મચારીની નોકરી માટેની જે ભરતીની પ્રક્રિયા કરી હતી જેમાં અરજીઓ મંગાવી અરજી મંગાવ્યા બાદ લેખિત પરીક્ષા લીધી ઇન્ટરવ્યૂ લીધું એટલે કે વ્યક્તિગત મુલાકાત લીધી આટલું થઈ ગયા બાદ જે તે કર્મચારીની આપણે પસંદગી કરી છે તો એ પસંદગી થઈ ગયા બાદ આપણે તેને જે કાર્ય માટે એટલે કે જે કર્મચારીની જે જગ્યા માટે પસંદ કરવામાં આવી છે એ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય એ અનુસાર એને તે હોદ્દા ઉપર તેની નિયુક્તિ એટલે કે એની નિમણૂક કરવી એટલે કે એને આપણે કાર્યની હવે સોંપણી કરવાની વાત છે અત્યાર સુધી આપણે એ જગ્યા જે ખાલી પડી હતી એ માટે ભરતીની પ્રક્રિયા કરી ભરતીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે નિયુક્તિ એટલે કે ત્યારે કર્મચારીને ખરેખર ધંધાકીય એકમની અંદર કંપનીની અંદર કે જે તે સંસ્થાની અંદર કાર્યની સોંપણી કરવામાં આવે છે જેને આપણે નિયુક્તિ તરીકે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અર્થ છે કર્મચારીની નોકરી માટે પસંદગી થઈ ગયા બાદ પછી જે કાર્ય માટે કે પસંદગી પછી આપણે એને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો છે એ કાર્યને અનુસાર એને જે હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યો છે તો તે અંગે તેની નિયુક્તિ કરવામાં આવે છે એટલે કે એ હોદ્દા ઉપર આપણે એની નિમણૂક કરીએ છીએ જેને નિયુક્તિ આ આખા જ કાર્યને કે પસંદગી થઈ ગયા બાદ એને જે કાર્ય માટે પસંદ કર્યો છે પહેલી બાબત જે હોદ્દા માટે નિયુક્ત કરવાનો છે એટલે કે આપણે હવે એને કાર્યની સોંપણી કરવાની છે આ કાર્યને આપણે નિયુક્તિ તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં સફળતા પામેલા એટલે કે આ જે પ્રક્રિયા છે જે પ્રક્રિયા છે એમાં સફળ થયેલા તમામ ઉમેદવારોને નિયુક્તિ પત્ર એટલે કે નિમણૂક પત્રક આપવામાં આવે છે જેને આપણે નિયુક્તિ અંગેનો પત્ર વ્યવહાર તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભરતીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે નિયુક્તિ કેરમ કે નિયુક્તિને આધારે કર્મચારીને જે તે ઉમેદવારને પેઢીની અંદર સંસ્થાની અંદર કાર્ય મળે છે અને નોકરીની શરૂઆત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ નિયુક્તિ અંગેનો જે પત્ર લખવાનો છે આપણે તો એ પત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એવી જેમ આપણે ભરતીનો પત્ર લખતા શીખ્યા એવી જ રીતે આપણે કોઈપણ કર્મચારીની પસંદગી થઈ એટલે કે એની અરજીના આધારે એની એક્ઝામ લેવાની એનો ઇન્ટરવ્યૂ લેવાનો વ્યક્તિગત મુલાકાત લેવાની હવે એને આપણે નોકરી આપવી છે એટલે આપણે નોકરી આપવા માટે જે પત્ર લખીએ નિયુક્તિ પત્ર કહેવાય આ નિયુક્તિ પત્ર લખતી વખતે અમુક બાબતોનો સમાવેશ થાય છે તો કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો મુખ્યત્વે સાત બાબતોનો સમાવેશ છે એ નિયુક્તિ અંગેના પત્રમાં કરવામાં આવે છે કઈ સાત બાબતો તો સૌ પ્રથમ આપણે પત્રની શરૂઆત કેનાથી કરીશું તો કે નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી થાય છે કારણ કે અહીં કર્મચારીને એકમની અંદર કામ કરવા માટેની આપણે તક આપતા હોઈએ છીએ એટલે કે આપણે એની નિમણૂક કરતા હોઈએ છીએ અપોઈન્ટ કરતા હોઈએ છીએ તો નિમણૂકના પત્રની શરૂઆત છે કર્મચારીને અભિનંદન આપતા શબ્દથી કોંગ્રેચ્યુલેશન ગ્રીટિંગ્સ પાઠવતા શબ્દથી કરશે હવે બીજી મહત્વની બાબત નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ થાય છે હવે ધંધાકીય એકમની અંદર કંપનીની અંદર કે સંસ્થાની અંદર જે જગ્યા ખાલી પડી છે જે હોદ્દો ખાલી છે એ જગ્યા માટે તો આપણે જે તે કર્મચારીને કયા હોદ્દા માટે નિયુક્ત કર્યો છે એટલે કે પસંદ કર્યો છે એની જાણ પણ નિયુક્તિ અંગેના પત્રમાં કરવામાં આવે છે નિયુક્તિને બીજા અર્થ તરીકે નિમણૂક કહી શકીએ છીએ નિમણૂકને આપણે અપોઈન્ટ એટલે કે અપોઇન્ટમેન્ટ કહી શકીએ છીએ હવે આપણે ધંધાકીય એકમની અંદર આ કર્મચારીની કઈ રીતે ભરતી કરી રહ્યા છે નિયુક્તિ જેમ કે અજમાઈશી એટલે ટ્રાયલ પીરિયડ કાયમી એટલે કે જ્યાં સુધી નોકરી છે ત્યાં સુધી આજીવન અથવા તો હંગામી ધોરણે કરવામાં આવી છે તે અંગેની જાણ કરવામાં આવે છે એટલે આ પત્રની શરૂઆત છે અભિનંદનથી થાય છે કયા હોદ્દા માટે થાય છે એ જાણ થાય છે કે તમારી કયા હોદ્દા માટે પસંદગી થઈ છે હવે તમારી જે નિયુક્તિ થઈ છે તો તમારે પેઢીની અંદર કેટલો સમય નોકરી કરવાની છે એની જાણ કરવામાં આવશે અજમાયશી એટલે કે એનો ટ્રાયલ પીરિયડ છે આજે જે દરેક કંપની છે એ અજમાયશી સમયગાળા મુજબ આપણે કર્મચારીની પસંદગી કરતા હોય છે જેનો ટ્રાયલ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે કાયમી એટલે કે એ જ્યાં સુધી આજીવન કે જ્યાં સુધી એની નોકરીની વરસ પૂરું ન થાય જે આયુષ્ય સાઠ વર્ષ સુધી જે સરકારે નક્કી કર્યું ત્યાં સુધી અથવા તો હંગામી તમારે કેટલા સમય છ મહિના પૂરતી કર્મચારીની જરૂર છે વરસ બે વરસ આ બધી જ આની જાણ પણ નિયુક્તિ અંગેના પત્રમાં કરવામાં આવે છે ત્યાર પછી જો નિયુક્તિ અજમાયશી એટલે કે ટ્રાયલ પીરિયડ મુજબ તમે કરેલી હોય કે અજમાયશી ધોરણે કરેલી હોય તો તેનો સમયગાળો જણાવવામાં આવે છે અજમાયશી એટલે શું કે કર્મચારીને કાયમી ભરતી ન કરીએ પરંતુ એ કર્મચારી ધંધાકીય એકમની અંદર આપણે નયુક્ત કર્યો છે નોકરી માટે તો રાખીએ ચાલશે કે નહીં આ માટે આપણે એને અમુક સમય સુધી નિશ્ચિત રાખીએ છીએ જેને આપણે અજમાયશી તરીકે ઓળખીએ છીએ તો આ અજમાયશી સમયગાળા બળવ્યા એટલે કે આવા કર્મચારીની જો નિયુક્તિ આપણે અજમાયશી ધોરણે કરેલી હોય તો તેનો કેટ સમયગાળો પણ જણાવવાનો રહેશે કે તમારે ધંધાકીય એકમની અંદર બે વર્ષ સુધી અજમાયશી ધોરણે ત્યારબાદ તમારી નિર્ણય લેવાશે કે તમે કાયમી થશો કે નહીં તો ખાસ ધ્યાન રાખજો જો તમે કર્મચારીને અજમાયશી ધોરણે ભરતી કરતા હોય તો તમારે તેનો સમયગાળો પણ જણાવવો જોઈએ કાયમીની અંદર તો કોઈ પ્રશ્ન નથી નિયુક્તિ પત્રમાં કર્મચારીને હવે આપણે શુભેચ્છાની અંદર કે ભાઈ અભિનંદન પાઠવ્યા કયો હોદ્દા માટે કાયમી છે હંગામી અજમાઈશી ધોરણે છે એનો સમયગાળો આ બધી હવે નિયુક્તિની અંદર જે પત્ર છે એ પત્રની અંદર કર્મચારીને તમે મળવાપાત્ર પગાર ભથ્થું અને ઈજાફા કે તમારો જે પગાર કેટલો રહેશે શું વધથું મળશે તમને મોંઘવારીથી લઈને તે ઉપરાંત કેટલો ઈજાફો મળશે કે તમને પેન્શન બોનસ આ બધી જ બાબતોની માહિતી છે એ નિયુક્તિ પત્રની અંદર આપવામાં આવે છે આપણે એક પ્રકારનો ઓર્ડર કે ઓર્ડર કહીએ છીએ ને કે મને ભરતી માટેનો ઓર્ડર મળ્યો જેને આપણે નિયુક્તિ તરીકે ઓળખીએ છીએ હવે ઉમેદવારને સ્વીકૃતિ પત્ર એટલે કે સ્વીકાર છે કે આ નોકરી અંગે તમને સ્વીકાર છે તો સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે અથવા તો નોકરી ઉપર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે ઘણી કંપની છે કે વેપારી પેઢી છે એ ઉમેદવાર પાસેથી સ્વીકૃતિ પત્ર એટલે કે ઉમેદવારને આ નોકરીનો સ્વીકાર છે કે નહીં એ અંગેનું પત્ર જેને આપણે સ્વીકૃતિ પત્ર આપણે ઓળખીએ છીએ તો એ મોકલવાનું પણ જણાવવામાં આવે છે અથવા નોકરી ઉપર કર્મચારીને કેટલા દિવસમાં હાજર થવાનું રહેશે તે પણ જણાવવામાં આવે છે બેમાંથી એક બાબત જણાવવામાં આવે ત્યાર પછી નિયુક્તિના પત્રની અંદર શરૂઆતમાં જે અભિનંદન પાઠવ્યા હતા એમ અંતમાં પણ શુભેચ્છા પાઠવવામાં આવે છે કે તમને નોકરી મળી છે બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આ એમ સીક્યુ છે માર્ચ બે હજાર વીસની બોર્ડની પરીક્ષામાં એક ગુણમાં પૂછાઈ ગયું કે નિયુક્તિ પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે તો ત્યારે આપણે શું લખવાનું નિયુક્તિ પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે એક માર્ક્સના એમસીક્યુ ની અંદર આપણને આ પૂછાઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો નિયુક્તિના પત્રની અંદર આપણે સાત બાબતો સમાવિષ્ટ થાય છે સૌ પ્રથમ શરૂઆત થાય છે પત્રની કયા હોદ્દા માટે આપણે એની પસંદગી કરી છે કેટલા સમયગાળા માટે એટલે કે અજમાયશી છે હંગામી છે કે કાયમી ધોરણે જો અજમાયશી સમયગાળો હોય એટલે કે શરૂઆતમાં તમને ફાવશે કે નહીં એ મુજબ કંપની નક્કી કરશે તો એનો સમયગાળો જણાવવાનો છે કર્મચારીને મળવાપાત્ર ઇજાફા પગાર અને ભથ્થા વિશે જાણકારી આપશે ઉમેદવાર કેટલા સમયમાં હાજર થવાનું એ જણાવવાનું અને ઉમેદવારને નોકરીનો સ્વીકાર છે એ અંગેનો સ્વીકૃતિ પત્ર પણ એને જણાવવાનો રહેશે અને નિયુક્તિ પત્રના અંતમાં તેને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવે છે જેને ગ્રીટિંગ્સ તરીકે આપણે ઓળખીએ છીએ હવે આપણે કર્મચારીની નિયુક્તિ અંગેનો પત્ર કેવી રીતે લખસાય તો એ હવે પછીના ટોપિકની અંદર શીખીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ